વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે કલરવની આઈડિયલની ચોપડી કાઢો. આપણે એમાં ચેપ્ટર નંબર 1 શાળા તત્પરતામાં આજે આપણે એક સરસ મજાનું ગીત ગાઈએ. ગીતનું નામ શું છે? તો મેં તો ફુગો પાડેલ છે. તો ચાલો ગીત ગાવા માટે તૈયાર થઈ જાઓ. તો ગાવું છે ને બધા વિદ્યાર્થી મિત્રોએ? ચાલો આપણે એક સરસ મજાનું ગીત ગાઈએ. વિદ્યાર્થી મિત્રો, કલરવની આઈડિયાની ચોપડીમાં પાના નંબર 2 વગડા 22 કાઢો. એમાં જુઓ, આ તમને સરસ મજાનું ગીતનું ચિત્ર આપ્યું છે. તો ગીત કયું છે? મેં તો ફુગ્ગો પાડેલ છે. તો ચાલો આપણે ગીત ગાઈએ. કોઈ પાડી કુરકુરિયું ને કોઈ પાડી ગાય, કોઈ પાડી કુરકુરિયું ને કોઈ પાડી ગાય. એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચકો, ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચકો. ફુગ્ગામાંથી બનતો છોકર એની માથે ટકો, ફુગ્ગામાંથી બનતો છોકર એની માથે ટકો. દોરી સાથે બાંધું તો અતર અતર જાય, દોરી સાથે બાંધું તો એ અતર અતર જાય. એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય, લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય. ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય, ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય. એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. મિત્રો, આપણે ગીત તો ગાઈ લીધું, તો ચાલો હવે ગીતના આધારે આપણે પ્રશ્ન જોઈશું. તો શું લખેલું છે? ગીત પરથી માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો શું છે? તો મેં તો ફુગ્ગો પાડેલ છે ગીત સમૂહમાં ગાવું. આપણે બધાએ આ ગીત જે ગાયું છે એ બધાએ સાથે ગાવાનું છે. હવે છે પ્રશ્ન 2. મેં તો ફુગ્ગો પાડેલ છે ગીતના આધારે નીચેના પ્રશ્નોના સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરો. હવે આપણે ગીત ગાયું છે ને એના આધારે તમને ઘણા બધા પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નોના જવાબ તમારે ગીતના આધારે આપવાના છે. તો પહેલું શું છે? તો લોકો કયા કયા પ્રાણીઓ પાળે છે? તો અહીંયા છે કુરકુરિયું, બીજું છે ગાય, પછી સિંહ અને વાઘ. તો વિદ્યાર્થી મિત્રો, લોકો કયા કયા પ્રાણીઓ પાળી શકે છે? તો કુરકુરિયું અને ગાય. સિંહ અને વાઘ પાળી શકતા નથી, કેમ કે આ છે તે પાલતુ પ્રાણી છે, જ્યારે સિંહ અને વાઘ એ જંગલી પ્રાણી છે. જંગલી પ્રાણીને પાડીએ તો એ આપણે મારી નાખે છે, જ્યારે કુરકુરિયું અને ગાયને આપણે પાડી શકીએ છીએ. આપણે ગીત ગાયું એમાં પણ આવે છે ને, તો એ પ્રમાણે કુરકુરિયું અને ગાયને પાડી શકીએ છીએ. એટલે આપણે કુરકુરિયામાં પણ ખરાની નિશાની કરશું અને ગાયમાં પણ ખરાની નિશાની કરશું. તો લોકો કુરકુરિયાને અને ગાયને પાડે છે. એવી જ રીતે બીજો, તો બાળકે શું પાડ્યું હતું? તો ગીતમાં આપણે ગાયું ને, તો એમાં આપણે બાળકે શું પાડ્યું હતું? સસલું, પોપટ, બિલાડી કે ફુગ્ગો? તો ફુગ્ગો પાડ્યો હતો. બાળક શું કહે છે? મેં તો ફુગ્ગો પાડેલ છે. તો બાળકે શું પાડ્યું? ફુગ્ગો. તો આપણે ફુગ્ગામાં ખરાની નિશાની કરશું. પ્રશ્ન 3. ફુગ્ગામાંથી કોના જેવી આકૃતિઓ બનાવી શકાય? તો આપણે ગીતમાં ગાયું, તો એમાં કોના જેવો આકાર બનાવી શકાય? તો શું કહે છે? ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચકો. ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચકો. ફુગ્ગામાંથી બનતો જોકર એની માથે ટકો. તો ફુગ્ગામાંથી કયા કયા આકૃતિ બને છે? તો પોપટ, જોકર, કબૂતર કે કાગડો? તો કબૂતર અને જોકર. ફુગ્ગામાંથી કોના જેવી આકૃતિઓ બનાવી શકાય? તો જોકર જેવી આકૃતિ અને કબૂતર જેવી આકૃતિ બનાવી શકાય. હવે શું છે?
જોકરના માથે શું છે? તો જોકરના માથે શું છે? વાળ છે, ટક્કો છે, ટોપી છે કે ચશ્મા છે? તો જો તો ગીતમાં શું આવે છે વિદ્યાર્થી મિત્રો, યાદ કરો જોઈએ. તો ફુગ્ગામાંથી બનતો જોકર, એની માથે ટક્કો. તો જોકર માથે શું છે? ટક્કો. તો શું આવશે? ટક્કામાં આપણે ખરાની નિશાની કરશું. જોકર માથે ટક્કો છે. હવે છે પાંચમું. મને દોરી સાથે બાંધો તો હું ઉપર 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 જાઉં છું. હું કોણ છું? તો ફુગ્ગો, દડો, લખોટી કે પૈડું? તો તમે કઈ વસ્તુ એવી છે જેને તમે દોરી સાથે બાંધો તો એ ઉપર ઉપર ઉડી જાય છે? તો ફુગ્ગાની. તો આપણે ફુગ્ગામાં ખરાની નિશાની કરશું. ફુગ્ગાને તમે દોરી સાથે બાંધો તો એ ઉપર આકાશમાં ઉડી જાય છે. છઠ્ઠો. લાકડી ઉપર ફુગ્ગો બનતા સાયકલ શું બની જાય છે? તો સ્કૂટર બને, કાર બને, રિક્ષા બને કે વિમાન બને? તો સ્કૂટર બને છે. શું બને છે? સ્કૂટર. તો સ્કૂટરમાં આપણે ખરાની નિશાની કરશું. મિત્રો હવે છે આગળ. તો આગળ શું આપેલું છે? તો રમત આપેલી છે. કઈ રમત છે? તો ટામેટું રે ટામેટું. આ રમત તો તમે રમ્યા જ હશો. આમાં શું ચિત્રમાં દેખાય છે? તો બે બાળકો ઊભા છે અને બાકીના બાળકોએ એક સાંકળી બનાવી છે. બંને બાળકો હાથ ઉપર રાખીને ઊભા છે અને એમાંથી નીચે વચ્ચેથી બાળકો અંદરથી નીકળે છે અને ગીત શું ગાય છે? તો ટામેટું રે ટામેટું, નદી નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, આસ માસ ને ડસ. આવું ગીત ગાતા જાય છે અને બીજા જે બાળકો છે એ અંદરથી નીકળતા જાય છે. જ્યારે ઓસમોસ ડોસ બને ને ત્યારે બધા જે બાળકો વચ્ચે આવ્યા હોય છે એ પકડાઈ જાય છે. એટલે આવી રમત આપણે ઘરે રમવાની છે. પાના નંબર બગડ ચોગડ 24 માં આપણે આગળનું પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન શું છે? તો શિક્ષકની મદદથી ટામેટું રે ટામેટું રમત રમો. બરાબર, અત્યારે તમારે ઘરે રમવાની છે આ રમત ટામેટું રે ટામેટું. આવી બીજી રમતો રમો. તમને ગમતી રમતોના નામ જણાવો. અહીં જે જવાબ છે એ તમને જે રમત ગમતી હોય ને એના નામ લખવાના છે. તો ચાલો, મને જે રમત ગમે છે એ અહીં હું એના નામ લખીશ. તો આવી ઘણી બધી રમતો છે, જેમ કે ખોખોની રમત છે, નદી તળાવની રમત છે, ચાંદો સૂરજની રમત છે, કબડ્ડી છે, ખોખો છે, એવી ઘણી બધી રમતો છે જે આપણે રમી શકીએ છીએ. તો ચાલો અહીં હું લખીશ ચાંદો સૂરજ. ચાંદો સૂરજ આપણે રમતનું આગળ ગીત ગાયું હતું ને, એવી રીતે ચાંદો સૂરજ. ચાંદો સૂરજ. બીજી કઈ આવે છે? તો નદી તળાવ. નદી તળાવ. નદી તળાવની પણ રમત આવે છે. ત્યારબાદ કઈ રમત આવે? તો ખો ખો. આ બધી રમતો આપણે ગમે છે. બીજો, નીચેના માંથી કઈ રમત ઘરમાં રહીને રમી શકાય તેમાં ખરાની નિશાની કરો. અહીં તમને ચાર રમતના નામ આપી દીધા છે. તમે ઘરમાં બેસીને કઈ રમત રમી શકો તેમાં ખરાની નિશાની કરવાની છે. પહેલું છે કેરમ, ક્રિકેટ, ફૂટબોલ અને કબડ્ડી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારેય રમતોમાંથી ખાલી કેરમ જ રમત એવી છે જે આપણે ઘરમાં બેસી અને ચાર જણ એકસાથે રમી શકીએ છીએ. તો જુઓ, આ કેરમ છે, આ આપણે ઘરે બેસીને રમી શકીએ છીએ, એટલે કેરમમાં આપણે ખરાની નિશાની કરશું. ક્રિકેટમાં આપણે એક મોટા મેદાનની જરૂર પડે છે, ફૂટબોલમાં પણ મેદાનની જરૂર પડે છે, ત્યારબાદ કબડ્ડીમાં પણ મેદાનની જરૂર પડે છે. એટલા માટે એક કેરમ જ એવી રમત છે જે આપણે ઘરમાં બેસી અને રમી શકીએ છીએ. હવે છે ત્રણ, નીચેનામાંથી કઈ રમત રમવા ઘરની બહાર મેદાનમાં જવું પડે છે એમાં ખરાની નિશાની કરો. તો અહીં તમને ત્રણ રમતો આપી દીધી છે. તો આ કઈ રમત છે? તો કેરમ. તો કેરમ તો આપણે ઘરમાં રમી શકીએ. હવે આ છે સાપ સીડી. તો સાપ સીડી પણ આપણે ઘરમાં રમી શકીએ છીએ. ત્યારબાદ છે આ છે હોકી. તો હોકી રમવા માટે ક્યાં જવું પડે? મેદાનમાં. તો આપણે હોકીમાં ખરાની નિશાની કરશું.
અહીં શું આપ્યું છે કે જે રમત રમવા માટે મેદાનમાં જવું પડે એમાં ખરાની નિશાની કરવાની છે. મેદાનમાં રમવા માટે ખાલી હોકીમાં જવું પડે છે, બાકી સાપ સીડી અને કેરમ તો આપણે ઘરમાં પણ રમી શકીએ. ચોથો, તો ઘરમાં રમાતી રમતોને ઘર સાથે અને મેદાનમાં રમાતી રમતોને મેદાન સાથે જોડો. અહીં તમને ઘણી બધી રમતો બતાવી છે, જો તમને દેખાય છે ને, આ તમને જેટલી પણ રમતો દેખાય છે એમાંથી જે ઘરમાં રમાતી હોય તો તેને ઘર સાથે જોડવાની છે અને જે મેદાનમાં રમાતી હોય તો એને મેદાન સાથે જોડવાની છે. તો ચાલો આપણે એક એક રમતના નામ લઈશું ને એ ક્યાં રમાય છે એની સાથે જોડશું. તો જુઓ, અહીં પહેલી રમત છે એને શું કહેવાય, તો લૂડો. તો લૂડો ક્યાં રમાય છે, ઘરમાં કે મેદાનમાં? તો ઘરમાં. તમે લૂડો છે એ ઘરમાં બેસી કોઈ પણ ચાર જણા એક સાથે રમી શકો છો, એટલે મેદાન આપણે જે આ લૂડો છે એને ઘર સાથે જોડી દઈશું. તમારે ફૂટપટ્ટીથી વ્યવસ્થિત જોડકું જોડવાનું છે. તો હું લૂડો જે રમત છે એને ઘર સાથે જોડીશ. હવે આ રમત કઈ છે, તો બાસ્કેટબોલ. જુઓ, બાળક બાસ્કેટમાં બોલ નાખે છે ને એટલા માટે બાસ્કેટબોલ. હવે બાસ્કેટબોલ ઘરમાં રમાય છે કે મેદાનમાં? તો અહીં તમને શેમાં રમતા દેખાય છે, મેદાનમાં. એટલે બાસ્કેટબોલ ક્યાં રમાય છે, મેદાનમાં, ઘરમાં રમાતી નથી. તો આપણે બાસ્કેટબોલને મેદાન સાથે જોડશું. હવે આ રમત તમને કઈ દેખાય છે, હોકી. તો હોકી ક્યાં રમાશે, ઘરમાં કે મેદાનમાં? તો મેદાનમાં, હોકી ઘરમાં રમાતી નથી. તો આપણે હોકીને મેદાન સાથે જોડશું. હવે આવે છે ઘર ઘર રમવાનું, એટલે કે રમકડાથી ઘર ભાતા રમવાનું. તો એ તમે ક્યાં રમી શકો, મેદાનમાં કે ઘરમાં? તો ઘરમાં રમી શકો, એટલે તમારે આ રમકડા છે એને ઘર સાથે જોડી દો. તો આ રમતનું નામ છે ખો ખો. તો ખો ખોની રમત આપણે ક્યાં રમી શકીએ, ઘરમાં કે મેદાનમાં? તો મેદાનમાં. ખો ખોની રમત ઘરમાં રમી શકાતી નથી, કેમ કે ઘર નાનું હોય છે. એટલા માટે તમે ખો ખોની રમત મેદાનમાં રમી શકો, એટલે આપણે ખો ખોને પણ મેદાન સાથે જોડશું. ચેસની રમત, આ કઈ રમત છે વિદ્યાર્થી મિત્રો, તો ચેસ. તો ચેસની રમતમાં કેટલા વ્યક્તિઓ રમી શકે છે, તો બે વ્યક્તિ રમી શકે છે. તો આ રમત તમે ક્યાં રમી શકો, ઘરમાં કે મેદાનમાં? તો ઘરમાં. તો આપણે ચેસની રમતને ઘર સાથે જોડી દઈશું. હવે આ રમત તમને કઈ દેખાય છે, ફૂટબોલ. પગથી આપણે બોલને જ્યારે મારીએ છીએ તો એને શું કહેવાય, ફૂટબોલ. કેમ કે એ પગ, એટલે પગનો જે પંજો હોય છે એને શું કહેવાય, ફૂટ. અને ફૂટથી આપણે બોલને મારીએ છીએ એટલે ફૂટબોલ. તો આ કઈ રમત છે, ફૂટબોલ. તો આ ફૂટબોલ એ ક્યાં રમાય છે, ઘરમાં કે મેદાનમાં? તો મેદાનમાં. તો આપણે ફૂટબોલને મેદાન સાથે જોડી દઈશું. હવે છેલ્લી રમત તમને કઈ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, કેરમ. કેરમમાં કેટલા વ્યક્તિ રમી શકીએ, તો ચાર. 1, 2, 3 અને 4. તો કેરમ તમે ક્યાં રમી શકો, તો ઘરમાં બેસીને રમી શકો, તમારે મેદાનની જરૂર પડતી નથી. તો આપણે કેરમને પણ ઘર સાથે જોડી દઈશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, બધી જ રમતો ઘર અને મેદાન સાથે જોડાઈ ગઈ છે. તો તમારે પણ આવી રીતે જ વ્યવસ્થિત પેન્સિલ વડે જોડવાની છે, પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને. મિત્રો, આજનું હોમવર્ક છે કલરોની આઈડિયલ ચોપડી પાના નંબર 22, 23 અને 24માં. જે પ્રમાણે વિડીયોમાં આપણે લખાવેલ છે, જોડકા જોડાવેલ છે અને ખરા ખોટા ખોરાક કરાવેલા છે, એ પ્રમાણે તમારે પણ વ્યવસ્થિત તમારી આઈડિયલની ચોપડીમાં કરવાનું છે. હવે મળશું આપણે આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.